દીવ જિલ્લા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત દીવ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ઘરે ઘરે જઈને મોદીજીના જર એ જીવન સંદેશને જન જન સુધી પહોંચાડવામાં આવ્યો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 72મા જન્મદિન પ્રસંગે ભાજપા દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહેલ છે. તેના ભાગરૂપે દીવ જિલ્લા ભાજપા પરિવાર દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત દીવ સેવા સપ્તાહના સહસંયોજક અમૃતાબેન અમૃતલાલ બામણિયાના નેતૃત્વમાં દીવ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં મોદીજીના જર એ જ જીવન સંદેશને જનજન સુધી પહોંચાડવામાં આવ્યો. આ પ્રસંગે પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ કિરીટ વાજા, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, સભ્ય લક્ષ્મીબાઈ મોહન, પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ કાપડિયા, દીવ જિલ્લા ભાજપા મહામંત્રી મોહનભાઈ બામણિયા, દીવ નગરપાલિકા વોર્ડ નંબર 6ના કાઉન્સિલર નીતા સંદીપ જાદવ, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર કિરણ શ્યા, જોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન સંજય વાચા, દીવ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ વિનોદ જાદવ, દીવ જિલ્લા ભાજપા યુવા મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ સગનભાઈ બામણિયા, વરિષ્ઠ નેતા શાંતિલાલ દેર, સંદીપ જાદવ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વોર્ડ નંબર 6ની અંદર ઘરે ઘરે જઈ પાણીના સંરક્ષણ માટે અને પાણી વેસ્ટ ન કરવા અપીલ કરી હતી. જો પાણી વેસ્ટ થશે તો ભવિષ્યમાં લોકો પાણી માટે તરસશે, પણ પાણી બચાવવું એ જ આપણું લક્ષ્ય રાખવું જોઈએ. પાણી વગર જીવન શક્ય નથી, માટે વરસાદી પાણીનો વધુ ને વધુ સંગ્રહ કરવો જોઈએ, જેથી આપણે આવનારી પેઢીને પાણીની સમસ્યા વેઠવી નહીં પડે જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે પ્રજામાં જાગૃતતા ફેલાવવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. સેવા પખવાડિયા દ્વારા મોદીજીનો એક સંદેશો છે કે હર ઘર જળ જરૂરી છે, જળ જીવન જરૂરી છે. જળ જે છે આપણે આવનારી પેઢી માટે એનો સંગ્રહ કરવો જોઈએ, અને એને સેવ કેવી રીતે કરવું, એને રિચાર્જ કઈ રીતે કરવું, એ આજે હું મારા વોર્ડમાં અમે ઘણા બધા ભાજપના કાર્યકર્તા, જિલ્લા પંચાયતના કાર્યકર્તા અમે બધા ભેગા થઈને આજે અમે અમારા વોર્ડ નંબર 6માં ગયા હતા, અને અમે ઘરે ઘરે જઈને એક સંદેશો આપ્યો છે કે જળ જીવન છે, જળનો જે વરસાદી રૂપે પાણી પડે છે એનો સંગ્રહ કરવો જરૂરી. સેવા પખવાડા અંતર્ગત આજરોજ દીવ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જલ કી જીવન હે એના ઉદ્દેશ હેતુ દરેક ઘરે જઈ અને પાણીના સ્ટોર વિશે સમજાવવામાં આવ્યું કે વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહ કરવું, કેવી રીતે સાંભળ વાપરવું અને આવનારી પેઢી માટે કેવી રીતે સ્ટોર કરવું, એ અત્યારથી બચત કરવી પાણીની, એ આજરોજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ જઈ ને લોકોને ઘરે ઘરે જઈને સમજાવવાનો ઉદ્દેશ આજે પૂરો કરેલ છે.